માણ પર રાત જામતી જતી હોય, નાના ને મોટા, ઘરડા ને જુવાન સૌ પોતાના પાથરણા પાથરી બેઠા હોય, બધા એક કામ થઈ ચોક વચ્ચે જાજમ ઉપર ઊંચા આસને બિરાજેલા માણપેટની કથા સાંભળતા હોય, મારાથી એ દેખા ભૂલી શકાતો નથી. માણપેટ મૂળ ગુજરાતી બ્રાહ્મણ, પણ દક્ષિણી બાગડી પહેરે, કપાળમાં ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા, લીલે લાંબી વાહિની અંગરખું ને એની કસો વાંધી હોય, લાલ પહોળી કિનારવાળું સફેદ ધોતી સરસ પાટલી વાળીને પહેર્યું હોય, પીળા પટકાથી કેળ બાંધી હોય, કથા વાંચે ત્યારે પાઘડીમાંથી ઉતારીને બાજુએ મૂકે, એ વખતે ચોટલી બહાર નીકળે, એની વાળેલી ગાંઠ દેખાય, અંગરખાની વાયો ચડાવી હાથ લંબાવી ગોઠણ પર થઈ માળને ધીરેથી પાસે સરકાવે ને ખુલ્લા કંઠે ગાવા લાગે, એ વખતે એમનું કપાળ કાંઈ જગે. માણ ભટની સાંકડા મોણાની માણ રાતા કસુંબલ રંગના ઉદાણ્યા ઉપર ટેકવી હોય, આંગળી ઉપર ના કરડાની જોરથી થાક પડતી હોય, બાજુમાં મંજીરા વાગતા હોય, ગળામાંથી રાગ રેલાતો હોય, એ વાતાવરણ બેઠેલા લોકોના હૈયામાં ભરે ગણગણાટી મચાવી મૂકે, એમના મોણામાંથી બોલ નીકળે, સુવજન ને જયરાય વિસ્તારી તુજને સંભળાવું ભરે ગુણ પૂરા થયાની સાથે સાથે બાજુમાંથી મંજીરાનો રણકાર હોય, હાથની આંગળી ઉપરના કરડાની થાપ માણ ઉપર પડે ને મધુર રણકાર ગાજી ઉઠે, કેટલી વાર સુધી એમ થાપો વાગે, એ થાપોનો રણકાર શાંત થાય ત્યાં જોરથી હાંક મારીને નવી કડી શરૂ કરે. એ વખતની એમની છટા તો જાણે જોયા જ કરીએ, આંખ એ દેખાવ જોયા કરે ને કાન એ હાકલ સાંભળ્યા કરે, બાળક વરસમાં તરબોળ હોય, હસવાનું આવે ત્યાં ખડખડ હસી પડે, રડવાનું આવે ત્યાં સ્ત્રીઓને બુઢા આંસુ સારવા લાગે, રાત્રિના ચંદ્રના કે પેટ્રોમેક્સના દીવાના અજવાળામાં એ આંસુ કાલ પર ઢળતા હોય તે ચળકી ઉઠે, સાંભળનાર સૌ ધન્ય બન્યાનો આનંદ લે, કથામાં પાપીનો નાશ થાય ને પુણ્યશાળીનો જય થાય, એ વખતે જશોદાના લાલની મૂર્તિથી જય બોલાય, સાથે માણભટ્ટનો પણ જય જયકાર થાય, અંતે આરતી ઉતરે, સીધા બોલાયને જમવાનું નોતરું નક્કી થાય, સૌ ઘેર જવા ઉભા થાય, રસ્તામાં માણભટ્ટની કથાના જ વખાણ ચાલે, બાળકોને તો ઊંઘમાં પણ સાંભળેલી કથાના જ પ્રસંગો દેખાય, હજુ બાળકો વર્ષો વર્ષ માણભટ્ટની રાહ જુએ છે, પણ એ માણભટ્ટ દેખાય ત્યારે ને. હુ ઇઝ માણભટ્ટ? એ નામના એક માણસ. સાચી હજ. શું? સાચી હજ. બીજે કસે ટ્રાય કરું? Let's see if I can bring it over here. Bring it over here. It's okay. Yeah, this is fine. In chopri bachcha. No, it's fine. I can put something on here. Chopri to me. This is fine. સાચી હજ. બગદાદના શેખ અબ્દુલ્લાના એક સંત રહેતા હતા. એમને ઈચ્છા હતી હજ કરવાની, પણ દર વર્ષે કોઈને કોઈ મુશ્કેલી નડતી, તેથી હજ કરવા જઈ શકતા નહીં.
પોતાની કમનસીબી પર તેથી ચીડાતા એમની ગરીબાઈ પણ ઈચ્છા પૂરી કરવામાં એમની આડે આવતી. એક દિવસ એકાએક એમની ઊંઘ ઉડી ગઈ. તેમણે કામ સરવા કરી અને ધીમો ધીમો અવાજ ક્યાંકથી સંભળાતો લાગ્યો. કોઈ બે જણ વાત કરતા હોય એમ લાગ્યું. એક જણ બીજાને પૂછતો હતો, આટલા બધા લોકો હજ કરવા જાય છે, ખુદા શું એમની સૌની બંદગી સ્વીકારતા હશે? બીજાએ કહ્યું, ના એવું કંઈ નથી. પહેલાંએ પૂછ્યું તો શું આ વર્ષે હજનું પુણ્ય કોઈને મળ્યું નહીં? બીજાએ કહ્યું, ના એમનામાંથી કોઈને પણ મળ્યું નહીં, ખુદાએ તો એ પુણ્ય હજ કરવા નહોતા ગયા એવા એક મોચીને આપ્યું. પહેલાં જણને આશ્ચર્ય થયું. એણે કહ્યું, પૂછ્યું, હજ કર્યા વિના પુણ્ય મળી હતી કેવું? એ મોચી કોણ છે વારો? બીજાએ કહ્યું, એ મોચી ડમાસ્કસમાં રહે છે, એનું નામ છે અબુ. ખુદાનો રાહ નિરાળો હોય છે, દુનિયાથી એ જલ્દી સમજાતો નથી. અવાજ સંભળાતો બંધ થયો. પેલા બે જણની વાત આટલેથી અટકી ગઈ હોય એમ લાગ્યું. શેખે ત્યાર પછી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ એ ઊંઘી શક્યા નહીં. અબુ મોચીના વિચારે એમનું ચિત્ત ચક્ર ડોળે ચડ્યું. અબુને મળવાનું એમણે આખરે નક્કી કર્યું. ત્યારે કંઈક શાંતિ વળી. બીજા દિવસે શેખ અબ્દુલ્લા દમાસ્કસ ગયા. તેમણે અબુનું ઘર શોધી કાઢ્યું પણ એ ઘરમાં નહોતો. પૂછતા ખબર પડી કે પડોશમાં કોઈ બીમાર છે, એની દવા લેવા એ ગયો છે. થોડી વારે અબુ આવ્યો. એના દીદારજીને શેખના આશ્ચર્યનો ભાર રહ્યો નહીં. એણે તો માન્યું હતું કે અબુ ઘણો ધનવાન હશે, પણ એ તો સાવ સામાન્ય માણસ નીકળ્યો. અબુએ એની મહેમાનગીતી કરી. ભોજનની વેળા થઈ ત્યારે બેઉ જમવા બેઠા. એટલામાં એક ભિખારી ત્યાં આવી ચડ્યો. એ ભૂખ્યો હતો. તેણે ભીખ માગવા માંડી તે શેખને ગમી નહીં, પણ અબુ ધીમેથી ઉઠ્યો. તેણે ભિખારીને આવકારતા કહ્યું, ભાઈ બેસ, ખુદાએ મને કંઈ આપ્યું છે તેમાં તારો પણ ભાગ હશે. અબુએ એને પોતાની પાસે બેસાડીને જમાડ્યો. ભોજન પત્યા પછી અબુએ શેખને એમના આવવાનો હેતુ પૂછ્યો. શેખે પેલા બે જણની વાત કહી. અબુએ કહ્યું, ખુદાની વાત તો હું જાણતો નથી, પણ એક વાત ખરી કે હું હજ કરવા જઈ શક્યો નથી. હજ માટે મેં પૂરી તૈયારી કરી હતી, જરૂરી રૂપિયા એકઠા કર્યા હતા, પણ મેં જોયું કે પડોશીનો દીકરો ભૂખે મરી રહ્યો છે, એને માં નથી, બાપ માંદો છે, પોતે નાનો છે, એની મને દયા આવી. મેં હજની રકમ એને આપી દીધી. ખુદાનો ઉપકાર કે બેઉને થોડી રાહત આપી શક્યો. અબુની વાત શેખના દિલને સ્પર્શી ગઈ. એની આંખમાં આંસુ આવી ગયા. એ મનોમન બોલ્યો, હવે સમજ્યો, બધું બરાબર સમજ્યો. અબુને તેણે કહ્યું, તમે ખરેખર ખુદાને પ્યારા છો, કારણ કે તમે તેનું કામ કરો છો. દરેક મનુષ્ય તમારે મન ભાઈ છે. તમારો રાહ એ ખુદાનો રાહ છે. હું પણ હવે એ ભાઈચારાના રાહે ચાલીશ. એ જ સાચી હજ છે. ના વાંચશો.